નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ જેસાણી, માસાપુરા અંગ્રેજી હાઈસ્કૂલ ભુજ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં એ સ્મરણ કથા સુખનો કાળ બાળપણનો તેના માં આપણે આગળ અભ્યાસ કરીશું. વાત કરી હતી આપણે કે આવું આવું શિક્ષણ, જે શિક્ષણ આપવાનું છે ખરેખર એ નથી આપતું અને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે. તો ત્યારે આપણને એ જોયું હતું કે કેરી એ જે છે એ પીળી કેવી રીતે થાય, નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે, આ બધા જનો પ્રશ્નનો જવાબ એને એ મળ્યો ન હતો. મારો જન્મ મુંબઈના ગામદેવી વિસ્તારની કિરપાળ એમરાજની ચાલીમાં થયેલો. મારું બાળપણ મુંબઈના પરાજોગેશ્વરીમાં વીત્યું. આશરે 55-56 વર્ષ પહેલા ગામદેવી ગરીગામ વિસ્તારની ચાલીઓમાં રહેનારા કારવાર એ પ્રાંતના પ્રદેશના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે એ મકાનો બાંધ્યા. ત્યારે તો જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન સુધા નહોતું અને ચાર કુટુંબો રહે એવું માત્ર એક માળનું મજાનું ઘર, ત્રણ ઓરડા, આગળ નાનકડું આંગણું, પાછળ વાડો આવી આ વસાહતનું નામ હતું સરસ્વતી બાગ. પણ ત્યાં રહેનારાઓ એને એ સોસાયટી કહેતા હતા અને અહીંયા એ મારું બાળપણ આ સોસાયટીમાં વીત્યું. બાળપણને સુખી કરનારી દરેક વાત ત્યાં એ હતી અને એ વર્તુળાકાર અને અર્ધવર્તુળાકાર બંગલાઓની વચ્ચોવચ્ચ એ આવેલા કલબાના બેઠા ઘાટના એક નાનકડા મકાનમાં, એ નાનકડા મકાનમાં ચાલતી એ મ્યુનિસિપાલિટીની નિશાળ એકલો એક મીઠાનો ગાંગડો મારા સુખમાં નાખ્યો હતો. તો એવામાં એક નાનકડા મકાનમાં ચાલતી મ્યુનિસિપાલિટીની એ નિશાળ એટલે એક મીઠાનો ગાંગડો એના સુખમાં નાખ્યો હતો. બાકી તો અમારી આ સરસ્વતી બાગ સોસાયટી એ નાના બાળકો માટે સરસ મજાની હતી. આજે પણ એ સોસાયટી છે, પણ હવે સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતોના એ જંગલોમાં એ પૂરેપૂરી ઢંકાઈ ગઈ છે. કુંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો અડાબીડ વડેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ એક સમય જોઈએ તો ત્યાં એ આંબાના, જાંબુના, વડના, તાળના વાડામાં એ સરગવાના, અગથિયાના ઝાડ હતા. તો અહીંયા આ સોસાયટીમાં વાત કરે છે કે સિમેન્ટ કોંક્રીટની ઇમારતોના જંગલમાં એ પૂરેપૂરી ઢંકાઈ ગઈ હોય છે. કુંડામાંના સુંદર એ ફૂલનો એકાદ છોડવો અડાબીડ વધેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ એ એક સમય જોઈએ તો ત્યાં આંબુના, જાંબુના, વડના, એવી રીતે તાળના વાડામાં એ સરગવાના, અગથિયાના ઝાડ હતા. ગુલાબ તો હજારો છોડવા, તેટલી જ અબોલી કેવડો પણ ખરો. કારવાર તરફથી એ સ્ત્રીઓને માથામાં નાખવા રોજ નવી નવી જાતે ગૂંથેલી એ ફૂલની વેણીઓ પણ એણે જોઈ. બપોર થતાંમાં જ ઘરે ઘરે પરસાળમાં એટલે કે ઓસરીઓમાં એ સ્ત્રીઓ ટોળે મળીને વેણીઓ ગૂંથીએ જતી. તો અહીંયા એ વાત કરે છે કે આવી સોસાયટીમાં સરસ મજાની નાનકડી એ મ્યુનિસિપાલિટીની સ્કૂલ શાળાઓ હતી અને બાજુના એ ઇમારતોમાં પૂરેપૂરી ઢંકાઈ ગયેલી એવી સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતો હતી અને અલગ અલગ પ્રકારના એ ઝાડવાઓ પણ એની સોસાયટીમાં હતા. પશ્ચિમી હદે રેલગાડીના પાટા સોસાયટીના મકાન થોડા ઊંચે હતા એટલે નદીના ઊંચા કિનારા પરથી પાણી વહેતું દેખાય તેમ રેલગાડીઓ વહે જતી હતી. પૂર્વ, દક્ષિણ, ઉત્તર એમ ત્રણેય બાજુ માત્ર ઝાડ જ હતા. આજુબાજુ એ ડાંગરના ખેતરો અને પૂર્વમાં નજીક જ ટેકરીઓ ને તેની પાછળ ડુંગરોની હાર ટેકરીઓ તો તાળના ઝાડથી પણ ખીચોખીચ ભરેલી હતી. અહીંયા વાત કરે છે કે પશ્ચિમી અદે રેલગાડીના પાટા હતા એવામાં વર્ણન કરે છે. સોસાયટીના મકાન થોડા ઊંચે હતા એટલે નદીના એ ઊંચા કિનારા પરથી પાણી વહેતું દેખાય તેમ રેલગાડીઓ પણ વહે જતી હતી. પૂર્વ, દક્ષિણ, ઉત્તર એમ ત્રણેય બાજુ માત્ર ઝાડ જ હતા અને આજુબાજુ ડાંગરના ખેતરો, પૂર્વમાં નજીક ટેકરીઓ ને તેની પાછળ ડુંગરોની હાર હતી. ટેકરીઓ તો જાણે કે તાળના ઝાડથી ખીચોખીચ હોય એવું લાગતું હતું. ટેકરી પરની ઇસ્માઇલ કોલેજ પણ ત્યારે જ બંધાવા લાગી હતી. આથી કોલેજ નામનો શબ્દ મેં ઠેઠ નાનપણથી સાંભળ્યો. તો અહીંયા એ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે પોતે એ વાત કરે છે કે અહીંયા આટલી નાની ઉંમરે પણ મેં કોલેજનો એ શબ્દ, કોલેજ આવો એ શબ્દ નાનપણમાં મેં સાંભળેલો હતો. હાલમાં તો અફાટ ગીર્દીથી ઉભરાતા એવા એ રસ્તા પર ત્યારે તો ચકલું ફરતું નહોતું. અત્યારે અહીંયા રસ્તા પર ખૂબ જ અવર જવર જોવા મળે છે.
જ્યારે હું નાનો હતો ત્યારે આ રસ્તા પર એક ચકલું પણ ફરકતું તમને જોવા મળતું નહીં. સોસાયટીમાંનો અમુક બાળકોના વડીલ કાકા મામા વગેરે એવા પુરુષ વર્ગ સવારે 9 સુધીમાં જમવાનું પરવારે નવરા થઈ અંધેરીથી છુકછુક ગાડી એટલે કે આગગાડીમાં બેસીને મુંબઈમાં કારકુની કરવા ઓફિસમાં એટલે કે ઓફિસમાં જતો. એ વખતે પતિ પત્નીનું નામ જાહેરમાં ઉચ્ચારતી નહીં, દિનુના બાપુ કે વિનુના બાપુ કે પછી એ એવી રીતે બોલાવે. એટલે કે એ સમયે કોઈ પત્ની જે છે એ પોતાના પતિનું નામ એ બોલતી નહીં એમ એવું કહેતા. એના છોકરાનું હોય નામ હોય એમ કે એ મગનના બાપુ એ રમેશના બાપુ આવી રીતે બોલાવે. પણ સોસાયટીના એક બેન પતિને ઓફિસે જ કહેતા કે ચાલ બેન ઓફિસ બોલતા ઓફિસ ન બોલે અહીંયા ઓફિસ એટલે ઓફિસ. તો અહીંયા કહેતા કે ચાલ બેન ઓફિસ આવવાનો વખત થયો, સમય થઈ ગયો છે એવું બોલતા એકવાર વડીલ મંડળી ઓફિસમાં જાય એટલે સોસાયટીમાં છોકરા છોકરીઓ અને બા બહેનોનું રાજ. રામલાઓ નિશાળના ગોખલે માસ્તર એ સલગર ડોક્ટર મસમોટા કુવા પર બેસાડેલી ટાંકીનું એન્જિન ચાલુ કરનારા દત્તુ મામા અને રામેશ્વર મંદિરના જે પૂજારી એ જેવા ગણ્યા ગાંઠ્યા પુરુષો જ બાકી રહેતા. બહુ તો 5-10 પેન્શનર એ દાદાજી મરાઠી ફક્ત નિશાળમાં જ બાકી બધું એટલે કે પેન્શનર દાદાજી મરાઠી ફક્ત નિશાળમાં જ બાકી બધો વ્યવહાર કારવારી ભાષામાં એ કરતા. અમારી સોસાયટીમાં દૂધ આપવા આવનાર રામ ગુલામભાઈઓ અને વેસાવેથી રોજ માછલા વેચવા એ આવનાર બાઈ પણ કારવારી ભાષા બોલે. ભૂલોકમાં કારવારી, ઓફિસમાં અંગ્રેજી અને મંદિરમાં થતા ભજન કીર્તન એ પુરાણ પૂરતી જ ભાષા મરાઠી હોય તેવું લાગતું. એટલે કે અહીંયા એ મુંબઈમાં અલગ અલગ ભાષાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષાઓ એ બોલતા. અને મારા પહેલા બીજા ધોરણવાળા વાગલે, નાડકરણી, વાઘ, રાયફેણે, દેસાઈ, તેલંગ વગેરેની કોંકણી ટોળામાં જ હું એકલો ઘાટી દેશ માંડે. એટલે કે છે કે પહેલા બીજા ધોરણમાં અમે ભણતા ત્યારે પણ બીજા એ વાગલે, નાડકરણી, વાઘ, રાયફેણે, દેસાઈ, તેલંગ વગેરે એ કોંકણી ટોળામાં જ હું જ એકલો ઘાટી દેશ માંડે. પણ હું દુભાષ્યો હતો, હું એક કરતાં વધારે ભાષાઓ જાણતો હતો. મા સાથે કારવારી અને બાપુ સાથે મરાઠીમાં બોલતો હતો. એટલે કે પોતે લક્ષ્મણ દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે પોતે દુભાષ્યો એટલે એક કરતાં વધુ ભાષા જાણનાર હોય એને દુભાષ્ય કહેવામાં આવે. મા સાથે એ કારવારી ભાષામાં અને બાપુ સાથે મરાઠીમાં બોલનારો, કારણ કે મારા બાપુ એકલા જ કોલ્હાપુરના, બાકી બધા એ કારવાર તરફના એટલે કે કારવાર પ્રદેશ વિસ્તાર છે. જોગેશ્વરીની આ કોલોનીની આસપાસ એ જંગલ હોવાથી સાપનો અને થોડો ઘણો ચોરનો ઉપદ્રવ રહે તો આ ચોરોથી બચવા માટે રાત્રે પહેરો ભરનારા 2 પઠાણ ચોકીદાર રાખવામાં આવ્યા હતા. તેમના કાદર ખાનને હું ક્યારેય પણ ભૂલીશ નહીં. એ વખતે રેડિયો આવ્યો નહોતો, રાત પડી નથી ને તમરા બોલે, રાત પડે થોડું અંધારું થાય એટલે ત્યાં તમરાઓ એવો એ તમરાઓનો અવાજ આવે. તમરા સિવાયના બાકી બધા જ અવાજ થાય બંધ, ફક્ત જતી આવતી રેલગાડી એટલે કે આગગાડીનો જ અવાજ આવે અને તે પણ કાંઈ આજની જેમ મિનિટે નહીં. નોકરીને કારણે મારા બાપુને સતત પરગામ એટલે કે બીજા ગામ જવું પડતું હતું, ફરવું પડતું હતું. આથી ઘરમાં બા, મારી મોટી બેન વચ્છીતાઈ અને અમે 3 ભાઈઓ, હું, મારાથી 2 વર્ષ નાનો ઉમાકાંત અને ઘોડિયામાનો જે રમાકાંત છે એ સોસાયટીના દરવાજાને અડીને આવેલા એક પતરાના શેડમાં અમે રમતા અને પાછળથી અમને સોસાયટીના બ્લોકમાં જરા જગા મળી. રાત્રે બધું સમસામ થાય એટલે પેટમાં બીકનો આકરો ચટે અને ઘરમાં હોય ફાનસનું ટમટમતું અજવાળે. તો એ સમયે ઘરમાં માત્ર ને માત્ર એ ફાનસના અજવાળે આ બધું એ કામ કરવાનું. અને આવે વખતે દૂર ક્યાંકથી કાદરખાન એ પઠાણની વાસણી સંભળાતી અને એ સૂર રેલાતા જ કેટલી હામ બંધાતી, હામ યાને કે હિંમત બંધાતી. આ કાદરખાન કદાવર હતો, કાદરખાન યાને કે ચોકીદાર, કદાવર મજબૂત બાંધાનો હતો. પણ એ વાસણી વગાડતો એનું કદાવર પણ મને ક્યારેય ડરામણું લાગ્યું નહોતું અને એ વાસણી વગાડે
એટલે એ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે ને એટલી હિંમત આવતી અને કહેતા કે અહીંયા એ કાદર ખાન કદાવર પણ મને ડરામ ક્યારે ડરામનું લાગ્યું નહોતું. ટાગોરની એ વાર્તા કાબુલીવાલા વાર્તા મેં એ પછી જ્યારે પહેલીવાર વાંચી ત્યારે અમને બાળકોને વાંસળી વગાડી બતાવનારો એ કાદર ખાન જ સંભળાય એવી કાબુલીવાલા ટાગોરની કાબુલીવાલાની વાર્તા તમે સાંભળો વાંચી હોય તો તમને ખ્યાલ આવે. તો એ બાળકોને વાંસળી વગાડી બતાવનારો જ કાદર ખાન જ આંખ સામે આવીને ઊભો રહેલો. અમો બાળકો એ તેને કારવારીમાં એટલે કે કાદર ખા વગાડ રે વગાડ એ કાદર ખા વગાડ રે વગાડ એ કાદર ખા વાંસળી તો વગાડ એમ એની કહેતાની જ વારમાં જ વાંસળી વગાડતો કાદર ખાન રાતના વખતે મનને હામ દેનારો એટલે કે હિંમત આપનારો હામ દેનારો યાને હિંમત આપનારો એ વાંસળીવાળો થોડા સમય બાદ સોસાયટીમાંથી અલોપ થયો એટલે કે અદ્રશ્ય થઈ ગયો. ત્યારે જ બીજા પઠાણે કાદરખા મુલુક ગયા એવું એમણે જણાવેલું કે કાદરખા અહીંયાથી એ ચાલ્યો ગયો છે આવું એ જણાવે છે. અને અહીંયા આપણે સુખનો કાળ બાળપણનો સ્મરણ કથા એનો બીજો ભાગ એટલે થોડું એ આગળ આપણે અભ્યાસ કર્યો. જોયું કે સૌથી પહેલાં જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો. હવે પછી એ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે એ આગળ ઘણું બધું એ કહી દીધું કેવી રીતે છુક છુક ગાડીમાં બેસી અને ઓફિસે જતા, ઓફિસે આવ્યા પછી શું, અને જોગેશ્વરીની આ કોલોનીની આસપાસ એ વાતે જંગલોની વાત કરી, ચોકીદાર રાખ્યો, ચોકીદાર એટલે કે કાદર ખાન એ વાંસળી વગાડ્યો, એ વાંસળી વગાડે એટલે આ લોકોને બધાને એટલી હિંમત આવતી કે ચાલો વાંધો નહીં, કાદર ખાન છે ત્યાં સુધી આપણને કોઈ ચિંતા કરવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ અભ્યાસ કર્યો સ્મરણ કથામાં તે તમે ખૂબ સારી રીતે સમજી શક્યા હશો. હવે પછી સ્મરણ કથાનો આપણે આગળ અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.